મિત્રો, હું ભાવિન ગોપિયાણી આપનું સ્વાગત કરું છું એ વિદ્યામાં. આજે આપણે એક નવા ટોપિક સાથે ફરી મળ્યા છે, જેનું નામ છે આર્થિક વિકાસના નિર્દેશકો. તો મિત્રો, અગાઉ આપણે એક લેક્ચરમાં જોઈ ગયા હતા કે ભાઈ આર્થિક વિકાસના નિર્દેશકો કેટલા છે, તો ત્રણ જે છે એમની આપણે ચર્ચાની શરૂઆત કરેલી હતી. રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર અને જીવનની ભૌતિક ગુણવત્તા આંક. આમાંનો જે આપણે સૌથી પહેલો મુદ્દો છે કે ભાઈ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, એ કમ્પ્લીટ થઈ ગયેલો છે. હવે જે ટોપિક આજે આપણે ભણવાના છે મિત્રો, એમનું નામ છે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. તો માથાદીઠ આવક એટલે શું? એક પ્રશ્નાર્થચિહ્ન આવે ને, રાષ્ટ્રીય આવક એટલે દેશની કુલ આવક અને માથાદીઠ આવક એટલે કે વ્યક્તિદીઠ આવક. તો વ્યક્તિદીઠ આવક જ્યારે આપણે માપવી છે તો એના ઉપર જઈએ કે માથાદીઠ આવક એટલે જ સરેરાશ આવક. તો મિત્રો, ખ્યાલ પડી ગયો ને સરેરાશ આવકની બાબતમાં. હવે આપણે અહીંયા સૂત્રના રૂપમાં જોઈએ, માથાદીઠ આવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક અપોન કુલ વસ્તી. હવે આના હવે વાત કરીએ ભારતની માથાદીઠ આવક 2014ના સંદર્ભમાં. યુએસ ડોલરના સંદર્ભમાં આપણે એનો હિસાબ જોશું, 5,497 ડોલર હતી 2014ના આંકડા મુજબ. જે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર એ સમયે ભારતનો 6% હતો, જે અન્ય બીજા દેશો કરતાં સારો છે એવું આપણે કહી શકીએ છીએ વૃદ્ધિદરની બાબતમાં. કે માથાદીઠ આવક છે એ સતત ભારત દેશની વધતી રહેલી છે, એની પાછળના ઘણા બધા બેઝિક કારણો છે કે જે આવકનું પ્રમાણ છે એ વધારતું જોવા મળે છે. એક રીતના જોવા જઈએ તો વિકસિત રાષ્ટ્રોની તુલનામાં, એટલે કે અહીંયા નોર્વેનું ઉદાહરણ લખ્યું છે કે નોર્વે કરતાં ભારતની માથાદીઠ આવક જે છે એ 11-12 ગણા ઓછી છે. એટલે ઘણી બધી આપણે એમ કહી શકીએ કે ઓછી આવક જે છે ભારતની, હજી માથાદીઠ આવક જે છે એ જોવા મળે છે. પણ આવનારા સમયમાં માથાદીઠ આવકમાં સતત વધારો થશે એવું આપણે કહી શકીએ છીએ. છેલ્લો મુદ્દો છે જીવનની ભૌતિક ગુણવત્તા આંક. હવે અમને સૌથી પહેલાં તો મિત્રો શું કહેવાય છે, PQLI. ઘણી વખત આ પ્રશ્ન આવતો હોય છે કે જીવનની ભૌતિક ગુણવત્તા આંક, તો એ મહત્ત્વનો મુદ્દો આવી જતો હોય છે આપણી પાસે કે ભાઈ PQL એટલે શું? ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, આ એનું PQLનું ફૂલ ફોર્મ છે. કે જીવનની ભૌતિક ગુણવત્તાનો ખ્યાલ કોણે આપેલો છે? તો કે ભાઈ મોરિસ ડેવિસ નામના વ્યક્તિ જે છે એ ખ્યાલ એમના તરફથી આપણને મળેલો છે. હવે બીજી વસ્તુની વાત કરીએ PQLની આખી રચનાની, તો આમાં કયા કયા મુદ્દાઓ આવી શકે છે? તો લખ્યું છે શિક્ષણ, આયુષ્ય અને બાળ મૃત્યુ દર. આ બધાનો શું કરવામાં આવે છે? સરવાળો કરવામાં આવે છે. સરવાળો કરી અને તેને 3 વડે ભાગવાથી આપણને PQLI મળતો જોવા મળે છે. PQLI જે છે એ 0 થી 100ની વચ્ચે હોય છે. આ પણ એક ગુણની અંદર પૂછાય કે મહત્તમ 100 અને નિમ્ન 0, એટલે કે 0 અને 100ની વચ્ચે જે છે એ આ જીવનની ભૌતિક ગુણવત્તા આંક જોવા મળે છે. બીજી વાત કહીએ તો કે 100ની નજીક હશે તો ઉત્તમ અને 0ની નજીક હશે તો ઉતરતી કક્ષાનો. તો આવી રીતના આખી PQLની રચના જે છે આપણી સામે આવે છે. હવે આ કઈ રીતના બનતું જોવા મળે છે એમની ચર્ચા આપણે આગળ કરીએ. તો અહીંયા સૌથી પહેલું લખ્યું છે જીવનની ભૌતિક ગુણવત્તા આંક, એને રજૂ કરવા માટે આપણી પાસે 3 મુદ્દા છે, શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. તો સૌથી પહેલાં શિક્ષણમાં જાય. શિક્ષણ એટલે શું? દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારી, કુલ કેટલા લોકોએ શિક્ષણ મેળવેલું છે. ભારત દેશમાં કેટલું શિક્ષણ છે મિત્રો? હા, કોમેન્ટ બોક્સમાં લખજો જોઈએ કે કેટલું શિક્ષણ છે હાલમાં 2011ની વસ્તી ગણતરી મુજબ. તો એ થઈ આપણી શિક્ષણનું પ્રમાણ દેશનું. બીજી વાત કરશું આપણે અપેક્ષિત આયુષ્ય. બાળક જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેને અપેક્ષિત આયુષ્ય કહેવામાં આવે છે. ભારતનું પણ અપેક્ષિત આયુષ્ય હાલમાં આપણે કંઈક જોવા મળે છે, એ પણ મને કહેજો જોઈએ કોમેન્ટ બોક્સમાં કે ભારતમાં હાલનું 2017-18 મુજબ ક્યાંયથી જોવા મળે તો આયુષ્ય કેટલું છે. તો એ થયું આપણે અપેક્ષિત આયુષ્ય. અને છેલ્લું છે બાળ મૃત્યુ દર. જીવતા જન્મેલા 10,000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં શું થાય છે? મૃત્યુ પામતા બાળકો, એને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. બાળ મૃત્યુ દર અને મૃત્યુ દર બંને અલગ છે. તો અહીંયા આપણે બાળ મૃત્યુ દરની વ્યાખ્યા જોઈ, 1 વર્ષમાં. બીજી વાત કરેલી આપણે 10,000 જન્મેલા બાળકોની સામે શું થાય છે? મૃત્યુ પામતા બાળકોની સંખ્યા, એને બાળ મૃત્યુ દર કહેવામાં આવે છે. હવે બીજો જે મુદ્દો છે આપણી પાસે HDI, હ્યુમન ડેવલપમેન્ટ
ઇન્ડેક્સ. તો એમાં આપણે માનવ વિકાસ આંકને જે છે એ આપણે જોવાનો છે કે માનવ વિકાસ આંક કઈ રીતના બનતો જોવા મળે છે. તો માનવ વિકાસ આંકમાં પણ અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન એટલે કે શિક્ષણ અને ત્રીજું છે જીવનધોરણ, આ ત્રણને લઈને HDI જે છે એ બનાવવામાં આવે છે. એના માટે આપણે મોટા મોટી પહેલાં અહીંયા રચના છે એની જોઈ લઈએ કે જન્મ અપેક્ષિત આયુષ્ય એટલે શું. સૌથી પહેલું જન્મ સમય આયુષ્ય કેવું, તો કે 50 વર્ષથી જો ઓછું હોય તો તેને તંદુરસ્તીનો અભાવ કહેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો કે અભાવ તંદુરસ્તીનો ક્યારે જોવા મળે, 50 વર્ષથી જો નીચે આયુષ્ય હોય તો. બીજી વાત કરશું જ્ઞાન કે શિક્ષણ, પુખ્ત શિક્ષિતોની જે ટકાવારી છે તેને શિક્ષણ કે જ્ઞાનમાં લે છે. 15 વર્ષથી વધુ ઉંમરમાં જે જ્ઞાન છે શિક્ષણનું પ્રમાણ છે એની ચર્ચા આપણે HDIમાં કરીએ છીએ વસ્તીની અંદર. ત્યારબાદ છે જીવનધોરણ. જીવનધોરણ એટલે શું, તો કે માણસની જે મહત્ત્વની જરૂરિયાત મુજબની જે વસ્તુ હોય છે એને જીવનધોરણ કહેવાય. હવે કઈ કઈ મહત્ત્વની વસ્તુઓ છે, તો કે ભાઈ પીવાનું પહેલું શુદ્ધ પાણીની વાત કરશું, આરોગ્યની વાત કરશું, સેનેટરી સેવા જે છે એની બાબતની ચર્ચા કરી, માથાદીઠ દૈનિક કેલેરી ભોજન કેટલું રોજનું જોઈ, આવકનો સૂચકાંક કેટલી આવક છે એ બાબતને લઈને, PPP એટલે કે સમ ખરીદ શક્તિ લોકોની ખરીદ શક્તિ કેટલી છે, આ બધું જે છે એ જીવનધોરણના ટોપિકની અંદર આપણે લઈ શકીએ છીએ. તો આ ત્રણે ત્રણ મુદ્દા HDIની બાબતની અંદર થયા. હવે 1990માં UNDP દ્વારા શું કરવામાં આવેલું છે, HDR એટલે કે હ્યુમન ડેવલપ રિપોર્ટ જે રજૂ થયો હતો એ પહેલી વખત 1990માં થયેલો હતો, એટલે એક ગુણમાં એ પણ આવી શકે. HDIનું મૂલ્ય કેટલું છે, તો HDIનું મૂલ્ય છે 0 થી 1 વચ્ચે, 0 થી 1 વચ્ચે પણ આપણે કહી શકીએ છીએ. 1 જે નજીક હશે એને આપણે વિકસિતમાં આપશું અને 0 થી જે નજીક હશે એને આપણે ઓછા વિકસિત તરીકે ઓળખશું. તો આ બે થયા HDIના મૂલ્યની અંદર બાબતમાં કયા કયા દેશને કેમાં આપણે જે છે એની ફાળવણી કરી શકીએ છીએ. 2014ની અંદર જે કુલ દેશોની જે ગણતરી કરી HDIની અંદર રિપોર્ટની અંદર અહેવાલમાં 188 દેશો જે છે એ રિપોર્ટની અંદર સામેલ હતા, જેમાં ભારતને જોવા જઈએ તો 0.609 એટલે કે માનવ વિકાસ આંક ભારતનો કેટલો છે, 0.609, એની સાથે ભારતનો જે ક્રમ છે એ 130મો ક્રમ છે. એક ગુણમાં પૂછાય એવો ભારતનો માનવ વિકાસ આંક 2014માં કેટલો હતો, 0.609, અને કેટલામાં ક્રમે હતો, 130મો જે ક્રમ છે એ ભારત દેશનો હતો. જેમ ભારતનો મહત્ત્વનો મુદ્દો છે એમ નોર્વેનો પણ છે. શું કામ, તો કે નોર્વે જે છે એ 0.940 સાથે પ્રથમ જે ક્રમ છે એ આવે છે, એટલે HDIમાં પ્રથમ ક્રમ કોણ છે, નોર્વે. કેટલું છે, 0.940 જે છે એ માનવ વિકાસ આંક મળેલો છે. જેમ પ્રથમ નંબર મહત્ત્વનો છે એમ અંતિમ એટલે કે છેલ્લો જે 188મો દેશ છે એ પણ મહત્ત્વનો છે. તો એમાં કોણ આવે છે, નાઇઝર, 0.388 સાથે છેલ્લો ક્રમ જે છે એ આપણને આવતો જોવા મળે. તો આ બાબત પણ આપણને બંને મળી ગયા, પ્રથમ અંતિમ એટલે કે છેલ્લું અને ભારત જે છે એ માનવ વિકાસ આંકમાં 2014માં કયા સ્થાન ઉપર છે. ત્યારબાદ વાત કરીએ કે HDI જે છે એમાં ભારત 2014ની સ્થિતિએ કઈ રીતના છે, તો જુદા જુદા મુદ્દાઓ લીધા છે. માથાદીઠ આવક $5,497 વાર્ષિક. બીજી વાત કરીએ આયુષ્ય, આયુષ્ય છે એ 68 વર્ષનું છે. અભ્યાસના અપેક્ષિત વર્ષ ખાસ યાદ રાખજો 11.4 વર્ષ છે, અને અભ્યાસના વાસ્તવિક વર્ષ, કારણ કે એક ગુણમાં કન્ફ્યુઝ કરે એવો પ્રશ્ન છે, અપેક્ષિત અને વાસ્તવિક. અપેક્ષિત છે 11.4 વર્ષ અને વાસ્તવિક છે 5.4 વર્ષ. તો આ બધી જે ચર્ચાઓ છે એ ભારત દેશને લઈ અને આપણા હ્યુમન ડેવલપ ઇન્ડેક્સ જે HDIની વાત કરી 2014માં એ મુજબ. ત્યારબાદ છે 2014-15નો જે અહેવાલ રજૂ થયો એને 4 જુદા જુદા કોન્સેપ્ટની અંદર જે છે એને ભાગ પાડવામાં આવેલા છે. કયા કયા ભાગ છે, તો સૌથી પહેલું છે સૌથી વધુ, બીજું છે વધુ, ત્યાર પછી છે મધ્યમ અને છેલ્લું છે નીચો. બધામાં માનવ વિકાસ આંકની વાત કરેલી છે. તો સૌથી વધુ જે HDI છે એની ચર્ચા કરીએ, એમાં 1 થી 49 જે દેશ છે આવેલા છે એનું જે સરેરાશ મૂલ્ય જે છે એ 0.890 છે.
પહેલો વિભાગ થયો. બીજા વિભાગની વાત કરીએ વધુ એચડીઆઈ, તો વધુ એચડીઆઈમાં કેટલા દેશો છે? 50 થી 105 દેશો જે છે એ વધુ એચડીઆઈમાં આવે છે, જેનું મૂલ્ય કેટલું છે? 0.735 જે છે એ સરેરાશ મૂલ્ય જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ આપણે મધ્યમ એચડીઆઈની, તો મધ્યમ એચડીઆઈમાં 106 થી 143 દેશ છે એ જોવા મળે છે, મૂલ્ય સરેરાશ કેટલું છે? 0.614. છેલ્લું નીચો એચડીઆઈ 144 થી 188 જે દેશ છે એનો ક્રમ આની અંદર આવશે અને મૂલ્ય છે 0.493. તો મિત્રો ભારત જે છે એ આ ચાર વિભાગમાંથી કયા વિભાગમાં આવે છે? હા, તમે જે કહો છો એ જ વસ્તુ, મધ્યમ એચડીઆઈની અંદર ભારતનો ક્રમ છે એ આવતો આપણને જોવા મળે છે. તો મિત્રો આજે આપણે આર્થિક વિકાસના નિર્દેશકો અને એમની સાથે એચડીઆઈ એટલે કે ભારતના માનવ વિકાસ આંકની જે છે આપણે ચર્ચા કરી. હવે ફરી પાછા એક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.